حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والعاقبة للمتقين الجنة للمطيعين والصالحين والنار للكافرين والمشركين والصلاة والسلام على خير خلقه ونور عرشه أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين رحمة للعالمين الرسول المسدد والمحمود الأحمد المصطفى الأمجد أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد لا سيما على وزيره وأخيه ووصيه أمير المؤمنين إمام المتقين يا سب الدين أسد الله الغالب غالب كل غالب مطلوب كل طالب مظهر العجائب والغرائب إمام المشارق والمغارب مولانا علي بن أبي طالب عليه السلام اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد نئے اذانا سلسلہ کی بات تھی رہی تھی نئے ازا امام حسین علیہ السلام نے ازاداری آماتم کارا کپڑا پہرو امام نے مصیبتوں میں یاد کرنے رڈو جلوس میں شرکت کرو امام میں نام پر نیاز انے سبیل تقسیم کرو آبدی وستو جے چھے اے رسمی نہ تھی بلکہ اینی اندر گناج رہسیو انے گناج سیگنیفیکنس سمائلہ چھے امام حسین علیہ السلام جے مقصد تھی جے ارادہ تھی جے ہیتو تھی آوی موٹی قربانی دیدا چھے تینے ساری ریتے سمجھو انے امام نو سندیشو لوکو سدھی پہنچارو اے اپرا ماٹے ضروری چھے اپنے بات کری رہی آتا કે જ્યારે પણ ક્યાંય ફાયરિંગ થાય છે કોઈકનું ખૂન થઈ જાય કે એવું કંઈક કરુણ બનાવ બની જાય તો એના બારામાં માણસો અનેક જાતના સવાલો પૂછે છે અને અનેક સવાલો ઉત્પન્ન થાય છે મેં દાખલો દીધું હતું તે પ્રમાણે કે ભાઈ કોનું ખૂન થયું શા માટે ખૂન થયું કોને ખૂન કર્યું ક્યાં ખૂન થયું વગેરે વગેરે તો જેવી રીતે ખૂનના બારામાં ચર્ચા ચાલુ થઈ જાય છે તો એની અંદર બે પાર્ટી ઊભી થઈ જાય છે એક તો એ છે કે જેનું ખૂન થયું છે જે મજલૂમ છે જેને મારી નાખવામાં આવ્યું છે એના સગા વાળાઓ એના ચાહવા વાળાઓ તેઓ જે છે રોવાનું ચાલુ કરશે અને વાવેલા આ મુસીબતનું એક કોહરામ મચશે
પણ એની સાથે સાથે જેને ખૂન કર્યું છે, જે ઝાલિમ છે, એની એ પૂરી કોશિશ હશે કે કેમ કરીને જેમ બની શકે તેમ આ લોકો જે રોઈ રહ્યા છે, જે લોકો ગમ કરી રહ્યા છે, જે લોકો માતમ કરી રહ્યા છે, માથું કૂટી રહ્યા છે, તે લોકોને અટકાવો. શા માટે? કારણ કે જેમ તેઓનું શોર બકોર વધશે, જેમ તેઓની રડવાની આવાજ ફેલાશે, તો માણસોને ખબર પડશે અને માણસો આવીને પૂછશે કે ભાઈ તું શા માટે રડી રહ્યો છો, શું બાબત છે, આટલી બધી જે છે આ હુબુકા સેના માટે છે. અને જ્યારે તે આ ખૂનીના તરફ ઈશારો કરશે તો આપણું બની પડશે અને આપણે જે છે એક મોટી મુસીબતની અંદર ફસાઈ જશું. તો બિલકુલ એવી જ રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી યઝીદ અને યઝીદીઓની એ પોલિસી હતી કે જે પોલિસી આ દિવસ સુધી ચાલતી આવી છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં ન તમે રડો, ન તમે માતમ કરો, ન કારા કપડાં પહેરો, ન તમે જુલુસમાં જાઓ, ન તમે ન્યાઝની કે સબીલની કંઈ વાત કરો. શા માટે? કે તેઓની નજરમાં જે છે આ બધું બિદત છે, આ બધું કુફર ને શિર્ક છે. દેખીતી વાત છે કે જ્યારે દુનિયાની અંદર જે છે આ એક ફિતરત છે, એક નેચરલ વસ્તુ છે કે આપણે કોઈને રડતા જોઈએ, આપણે કોઈકને મુસીબતની અંદર, તકલીફની અંદર, પરેશાનીની અંદર જોઈએ, તો ઇન્સાનનું નેચર છે કે જઈને તેને પૂછશે કે ભાઈ તું શા માટે રડી રહ્યો છો, શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. અને એના પરથી જે છે આપણે ખબર પડશે અને જે રીતે એની મદદ કરવાની છે એ રીતે આપણે એની મદદ કરશું. પણ જે લોકો જુલમ કરી રહ્યા છે, જે લોકો અન્યાય કરી રહ્યા છે, જે લોકો નિર્દોષ લોકોનું ખૂન બહાવી રહ્યા છે, એ લોકોની જે છે એ પૂરેપૂરી કોશિશ હોય છે કે કેમ કરીને રડવાવાળાઓને અટકાવું. કહે છે કે મુસલમાનોના એક મહાન આલિમ થઈ ચૂક્યા છે કે જેઓએ કહ્યું કે હુસૈનની મજલિસમાં જવું, ઇમામના જુલુસમાં શિરકત કરવું, માતમમાં અઝાદારીમાં, એ બધું બિદત છે અને એ બધું ખોટું છે. અને ફક્ત એટલું જ કહીને ચૂપ થઈ ગયા હોત તો ઠીક છે, પણ એનું કારણ આપે છે. એનું કારણ એ છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારી થાય છે, ઇમામ હુસૈનની મજલિસ બરપા થાય છે, તો એની અંદર જે છે એ સહાબીઓ લોકોની બદનામી થાય છે. આ મૌલાના જે છે એટલે સુધી કહ્યું કે જે કોઈ ઇમામ હુસૈનનું આશુરાનું જુલુસ જોવે તો એના નિકાહ તૂટી જાય છે. આટલું બધું ડર અને આટલું બધું ખોફ શા માટે? કઈ જુલુસ જોવાથી જે છે એ નિકાહની અંદર શું ફેર પડવાનું હતું? પણ નહીં, આ જે છે એ દુશ્મનાને અહેલે બૈતના દિલની અંદર એટલો ડર અને એટલી બીક કે અગર અમારા મુસલમાન ભાઈઓ આ ઇમામનું જુલુસ જોશે, લોકોને માતમ કરતા જોશે, લોકોને રડતા જોશે, તો ફિતરતન જે છે એ સવાલ પૂછશે કે ભાઈ આ બધું શા માટે થઈ રહ્યું છે. અને એના ઉપરથી જે છે વાત ક્યાંની ક્યાં નીકળી જશે. આપણે વાત કરી રહ્યા હતા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું ખૂન શા માટે બહાનું, કરબલાનું આવું ભયાનક, આવું કરુણ બનાવ શા માટે બન્યો, તેનું કારણ શું? તો એક તો જે છે એ હતું કે યઝીદે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસેથી બાયઅતનો સવાલ કર્યો હતો. અને બાયઅતનો અર્થ શું થાય છે? બાયઅતનો અર્થ થાય છે ઓથ ઓફ એલિજન્સ,
मतलब के यजीद इमाम हुसैन साहब ने केवा मांगतो तो के हूं जे छे ए सुप्रीम अथॉरिटी छु अने हूं जे कई कहूं जे कई करू तने जे छे आनी अंदर बिल्कुल कोई कार्य दखलगिरी नहीं करता इमाम हुसैन अलैहिस्सलाम ने जे पोजीशन हती इमाम हुसैन अलैहिस्सलाम ने जे स्टेटस हतो અને અલ્લાહ પાકે જે તેઓને મર્તબો દીધો હતો એ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને માટે કોઈ કાર્ય એ લાયક ન હતું કે યઝીદ જેવા શરાબીની ઝિનાખોરની જુગારીની બલકે તમે કહો કે એક ઇન્સાનની અંદર એક એક જેટલી પણ બુરાઈઓ સમાઈ શકતી હોય તે બધી બુરાઈઓને મુજસ્સમો ઇમામ હુસૈન જેવી પાક વ્યક્તિ જે છે એના હાથમાં હાથ દઈ અને બયત નથી કરી શકતા એક વાત અને બીજી વાત જે છે સમજવાની એ છે કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ જ્યારે મદીનાથી નીકળે છે યઝીદ જ્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ પાસેથી બયત તલબ કરી અને મદીનાના ગવર્નરને કાગળ લખી અને ઇમામ હુસૈન ઇસ્લામને તેરાવવામાં આવ્યું અને બયતનો સવાલ કરવામાં આવ્યો તો ઇમામ મનાઈ કરી દીધા અને ઇમામ મદીનાથી નીકળે છે ત્યારે શું કહે છે કે હું જે છે એ મારા નાનાની ઉમ્મતની માટે અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવાને માટે નીકળું છું ઇમામનો હેતુ જે છે એ ન તો યઝીદનો મુકાબલો કરવાનો હતો ઇમામનો મતલબ જે છે એનો તો જંગ કરવાનો હતો ઇમામનો મદીનાથી નીકળવું જે છે બીજો કોઈ પણ કારણ ન હતું ઇમામનું કારણ હતું મદીનાથી નીકળવાનું અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરવાને માટે તો આની અંદર પણ એક મોટી વાત સમજવાની છે તે એ છે કે ઇસ્લામની એ વખતે કેવી સ્થિતિ થઈ ચૂકી હશે ઇસ્લામનું કેવો હાલ થઈ ચૂક્યો હશે કે ઇમામ હુસૈન અલી ઇસ્લામને મદીનાને કે જ્યાં તેઓની પેદાઇશ થઈ હતી જ્યાં તેઓના નાનાનું વતન તેઓના ભાઈની કબર તેઓના માતાજીની કબર તેઓના કુટુંબીજનો બધા ત્યાં હતા તેઓને બધાને ખુદા હાફિઝ કરી પોતાના વતનને કુરબાન કરી અને ઇમામ મદીનાથી નીકળે છે ઇસ્લામની સ્થિતિ એ વખતે કેવી થઈ ચૂકી હતી એનો તમે અગર અંદાજો કરી શકતા હો તો કરો બહરહાલ ઇમામ મદીનાથી નીકળે છે અને ઇમામ લડવા માટે નતા ગયા ઇમામ જે છે યઝીદનો મુકાબલો કરવા માટે નતા નીકળ્યા અને એનો સીધો સાધો સબૂત એ છે કે ઇમામના લશ્કરની અંદર ઇમામનો જે નાનો સરખો કાફલો હતો એની અંદર સ્ત્રીઓ હતી એની અંદર બચ્ચાઓ હતા એની અંદર નાના બાળકો હતા અને ઇમામ જ્યારે મદીનાથી નીકળે છે ત્યારે તેઓ જે છે કોઈ એવા હથિયાર કે વેપન્સ લઈને નથી નીકળતા કે ભાઈ હું જે છે એ લડવા જાઉં છું કે હું જે છે કોઈ જાતનો મુકાબલો કરવા માટે નીકળું છું જે ઇન્સાન લડવાને માટે નીકળે છે જે ઇન્સાન મુકાબલા માટે નીકળે છે જે ઇન્સાનને જે છે મોર જોતી હોય તો એ એની સાથે ઔરતોને બચ્ચાઓને લઈને નથી જતો એ માણસ જે છે એની સાથે હથિયાર વેપન્સ કે જે કંઈ છે એ બધી વસ્તુ લઈને જાય છે કે જેવી રીતે લડાઈનો એક દસ્તૂર છે બહરહાલ તો ઇમામ હુસૈન ઇસ્લામ જે છે એ યઝીદની બયત ન કર્યા એના આ બે કારણો હતા ઇમામ હુસૈન અલી ઇસ્લામના ગમમાં જે અમે રડીએ છીએ આંસુ બહાવીએ છીએ એનું એક કારણ એ પણ છે કે ઇમામ હુસૈન અલી ઇસ્લામની શહાદત પછી બીબીઓને રડવાની પણ રજા ન હતી તમે વિચાર કરો કે ઇમામ હુસૈન અલી ઇસ્લામની અસહાબે હુસૈનની ઔલાદ હુસૈનની અનસારે હુસૈનની શહાદત થઈ ચૂકી છે અને તેઓના માથાને કાપી અને મેઝા ઉપર ચડાવવામાં આવ્યા છે
અને ખૈમામાં આગ લગાડી દેવામાં આવી, બીબીઓને લૂંટી લેવામાં આવ્યો. આ બધી મુસીબતો ઉપર મોટી મુસીબત એ હતી કે તેઓને બીબીઓને કહે કરવામાં આવ્યા અને તેઓને પોતાની મુસીબતો ઉપર પણ રડવાની રજા ન હતી. જે બીબીઓ રડતા હતા તેઓને નેજાથી નેજાની અને ચુબી ચુબીને તેઓને જખમી કરવામાં આવતા હતા અને તેઓને વધારે સતાવવામાં આવતા હતા. તો આપણે જે જ્યારે ઇમામની મુસીબતોને યાદ કરીએ છીએ તો એટલા માટે કે ઇમામ હુસૈનની અને અહેલે બૈતની મઝલૂમીની કોઈ હદ બાકી ન રહી હતી. જ્યારે ક્યાંક કરુણ બનાવ બને છે, કોઈકનું ખૂન થાય છે, કોઈકને મારી નાખવામાં આવે છે, તો એની અંદર જ્યાં બાકીના સવાલો પૂછાય છે એમાંથી એક સવાલ એ પણ ઉત્પન્ન થાય છે કે ભાઈ આ માણસ કે જેને કતલ કર્યો છે તે એકલો હતો કે એની પાછળ કોઈ હતું? આ માણસને હથિયાર કોને સપ્લાય કર્યો? તો આ વાતને ધ્યાનમાં રાખી અને હવે આપણે જે છે એ યઝીદના બારામાં આપણે વિચારીએ. ભાઈ યઝીદ યકીનન એમાં કોઈ શક નથી કે ઘણો જ બુરો માણસ હતો. એના જેવો બુરો માણસ જે છે ન તો પહેલે થયો છે કે ન બાદમાં થશે. જે પૈગંબરે ખુદાના ઘરને તારાજ કરી નાખે, જે એક દિવસની અંદર આલે મોહમ્મદને બુરી રીતે ભૂખ્યા અને તરસ્યા ફુરાતના કિનારે બે રહમીની સાથે શહીદ કરી નાખે, એટલે સુધી કે 6 મહિનાના બચ્ચાની જાન પણ જે છે એક પાણીના કતરા માટે ચાલી જાય, તો એનાથી વધીને બદતર કોણ હોઈ શકે છે? યઝીદની જે બુરી ખસલતો હતી એના બારામાં જે છે આપણે હવે કોઈ સવાલ રહેતું નથી. પણ સવાલ જે હવે પૂછવાનો રહે છે એ છે કે ભાઈ પૈગંબરની વફાત પછી, પૈગંબરની વફાત થઈ સન 11 હિજરીની શરૂઆતમાં અને આ કરબલાનો કરૂણ બનાવ બન્યો સન 60 હિજરીમાં, 50 વર્ષની અંદર, 50 યર્સ ટાઈમની અંદર આ કરૂણ બનાવ બન્યો કેવી રીતે? કે યઝીદ જેવો શરાબી, જુગારી, ઝીનાખોર આવો જે છે બદતરીન શખ્સ જે છે એ રસૂલની ગાદી ઉપર આવ્યો કેવી રીતે અને તેને આ હુકુમત કરી મરી કેવી રીતે? તો ઇતિહાસમાં આપણે પૂછશું કે ભાઈ આ કેવી રીતે બન્યું? તો કહેવામાં આવે છે કે મુઆવિયાએ પોતાની જિંદગીમાં આ યઝીદને પોતાના દીકરાને પોતાનો ખલીફા, પોતાનો જાનશીન અને પોતાનો સક્સેસર બનાવી ગયો. વિચારવાની વાત છે કે યઝીદ કે જેને આ બધા કારા મોઢા કર્યા અને આ બધા ઝુલ્મો સિતમના પહાડ તોડ્યા એને ખલીફા બનાવનાર કોણ? એનો બાપ મુઆવિયા. એ મુઆવિયા કે જેના બારામાં મુસલમાનો તેના નામ પછી રઝિયલ્લાહુ અન્હુ કહે છે. મુઆવિયાના અખલાક, મુઆવિયાના કિરદાર એ આપની સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે. તો એના પછી જે છે બીજો સવાલ એ ઉત્પન્ન થાય છે કે મુઆવિયા જે છે જ્યારે આના આવા કિરદાર હતા એ અહેલે બૈતનો આટલો મોટો દુશ્મન હતો, અલીની સાથે લડવા નીકળ્યો, કુરાનના પુટાને મેઝા ઉપર ચડાવ્યો, ઇમામે હસનને શહીદ કર્યો અને ઇમામે અલી અલેસલામના મહાન મોટા સહાબીઓને ઘણી જ બેરહમીની સાથે શહીદ કર્યા, તો આ મુઆવિયા જેવો જે છે એ મુસલમાનો ખલીફા કેવી રીતે બન્યો? આ મુઆવિયાને જે છે કોને ખલીફા બનાવ્યો? તો ઇતિહાસમાં તમે જોશો તો તમે જોશો કે ઉસ્માન મુસલમાનોના ત્રીજા નંબરના ખલીફા જે છે તેઓએ મુઆવિયાને કોઈ ગામના ગવર્નર બનાવ્યા અને ધીરે ધીરે હઝરત ઉસ્માનની વફાત પછી મુઆવિયા જે છે એ તખ્તનશીન થયા
અને તેઓ જે છે મુસલમાનોના હાકીમ અને બાદશાહ બન્યા. તો સવાલ પાછો એ ઉત્પન્ન થશે કે ભાઈ હઝરત ઉસ્માન જે છે એ આવા મુઆવિયા જેવા માણસને ખલીફા બનાવ્યા, તો ઉસ્માનને ખલીફા કોણ બનાવ્યું? ઉસ્માન જે છે એ મુસલમાનોના ખલીફા કેવી રીતે બની ગયા? તો ઇતિહાસ કહે છે કે જ્યારે હઝરત ઉમર મુસલમાનોના બીજા ખલીફા મરણ પથારી હતા ત્યારે તેઓ જે છે છ લોકોની એક કમિટી તૈયાર કરે છે, જેની અંદર મોલાએ કાયનાત પણ હતા અને હઝરત ઉસ્માન પણ હતા અને બીજા લોકો પણ હતા. અને એ છ લોકોની કમિટીમાંથી હઝરત ઉસ્માનની જે છે સિલેક્શન થાય છે અને તેઓ મુસલમાનોના ખલીફા થાય છે. તો હઝરત ઉસ્માન જે છે એ આવી રીતે મુસલમાનોના ખલીફા બન્યા. તો હઝરત ઉમર જે છે કે જેઓ એ આ છ લોકોની કમિટી તૈયાર કરીને ગયા, તેઓ મુસલમાનોના ખલીફા કેવી રીતે બન્યા, તેઓનું શું થયું? તો કહ્યું કે આજી મુસલમાનોના પહેલા ખલીફા હઝરત અબુબકર જે છે જ્યારે મરણ પથાર્યા હતા ત્યારે તેઓ જે છે દુનિયાથી જતા જતા હઝરત ઉમરને જે છે પોતાના ખલીફા, પોતાના જાનશીન, પોતાના સક્સેસર નિમીને ગયા. ઠીક. તો હઝરત અબુબકર કેવી રીતે ખલીફા બની ગયા, તેઓનું શું થયું? કહ્યું કે હા, કે પૈગંબરની આંખ બંધ થવાની સાથે, પૈગંબરના ગુસ્લો કફનમાં પૈગંબરે ખુદાના અલ્લાહના પ્યારા નબીના તજહીઝો તકફીનમાં તેઓની દફન ક્રિયામાં ભાગ લેવાના બદલે તેઓ જે છે મુઠ્ઠીભર મુસલમાનો, મુઠ્ઠીભર સહાબીઓ જે છે પૈગંબરના જનાઝાને એક તરફ મૂકી અને તેઓ એક જગ્યાએ સકીફાની અંદર જમા થયા અને ત્યાં જે છે સો કોલ્ડ ઇલેક્શન થયું, જેની અંદર હઝરત બકરની ચૂંટણી થઈ, એમાં તેઓ જે છે મુસલમાનોના ખલીફા બન્યા. તો કોઈ પણ ઇન્સાન કે જે આ ઇતિહાસની હકીકતથી વાકેફકાર હશે અને આ ઇતિહાસને ઇમ્પાર્શિયલી કોઈ જાતના તાસુબ વગર, કોઈ જાતના બાયસ વગર એ જોશે, તો સવાલ કુદરતી રીતે ઉત્પન્ન થશે કે ભાઈ પૈગંબરે ખુદા જે છે એ દુનિયાથી એમને વયા જાય કે તેમના પછી જે છે તેમનો ખલીફા, તેમનો જાનશીન, તેમનો સક્સેસર ની કોઈ જાતનું કાંઈ બંદોબસ્ત ન હોય, કોઈ જાતની કાંઈ નિમણૂક ન હોય, કોઈ જાતનું કાંઈ ઇશારો ન હોય. અને ભાઈ બીજું બધું એક તરફ રહ્યું, પણ મુસલમાન પૈગંબરની બાદ જે કોઈ પૈગંબરની જગ્યાએ આવે તેના માટે જે છે શું ક્વોલિફિકેશન હોવા જોઈએ, તેના માટે જે છે કેવા જાતના કાયદા કાનૂન હોવા જોઈએ, તેના માટે જે છે કેવી જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ, કેવી જાતનું જે છે એ બધું હોવું જોઈએ કે જેના પછી એક માણસ જે છે એ પૈગંબરનો ખલીફા, પૈગંબરનો જાનશીન બને. અગર પૈગંબરે ખુદા જે છે એવી જાતનું કોઈ બંદોબસ્ત કરીને નથી ગયા, અગર પૈગંબરે ખુદા જે છે આની તરફ કોઈ જાતનું ધ્યાન નથી દીધા, તો આ બધી વાતની અંદર સૌથી પહેલો એતરાઝ જે છે, સૌથી પહેલું ક્રિટિસિઝમ જે છે એ પૈગંબરે ખુદાની તરફ જાય છે કે યા રસૂલલ્લાહ, તમે દુનિયાથી ગયા અને તમે જે છે મુસલમાનોની હિદાયતને માટે, મુસલમાનોની રહનુમાઈને માટે, મુસલમાનો ભટકી ન જાય અને તમારી ખિલાફત જે કોઈ તમારી ખિલાફતની જગ્યાએ આવે અને તે મુસલમાનોને ક્યાંથી ક્યાં લઈ જાય, તો અગર તમે એના માટે કોઈ જાતનો બંદોબસ્ત નથી કર્યા, તો આ જે છે એ અમારા માટે એક બહુ જ સિરિયસ વાત છે અને બહુ વિચારવા જેવી વાત છે. તો પૈગંબરે ખુદાનો જવાબ મળશે તમને કે આની અંદર જે છે મારું કોઈ જાતનું વાંક નથી. જ્યારે હું આખરી હજ કરવા ગયો હતો, મારી વફાત જે છે એ સફર મહિનામાં થઈ, એના પહેલા આગલા વર્ષે ઝિલહજમાં હું હજ કરવા ગયો હતો અને ગદીરે ખૂમની અંદર અલ્લાહ પાકના હુકમથી મારા ભાઈ અલી મુર્તઝાને, મારા દામાદ મારા જમાઈ અલીને હું મારો ખલીફા અને મારો જાનશીનની નિમણૂક કરીને ગયો હતો. અગર મુસલમાનો અલીને
મારો ખલીફા મારો જાનશી મારો વસી સ્વીકાર ન કર્યા અને ત્યાર પછી તેઓએ જે છે એ લોકોના મનગમતા ખલીફા અને મનગમતા જાનશીને મારી જગ્યાએ બેસાડી દીધા અને ઇસ્લામ જે છે આપણે હદ સુધી નખોદ ભરી ગયું એની અંદર જે છે મારું કોઈ જાતનું વાંક નથી હા એ વાત પણ જે છે પૈગંબર આપણે યાદ દોરાવતા ગયા અને બધા મુસલમાનો એ વાતને માને છે અને એ વાતનો સ્વીકાર કરે છે શું પૈગંબરે ફરમાવ્યું કે મારી વફાત પછી મુસલમાનોની અંદર 73 ફિરકા થશે એમાંથી ફક્ત એક જ જન્નતમાં જશે અને બાકીના 72 જે છે એ જહન્નમમાં જશે આજે આપણે કોઈ પણ મુસલમાનને સવાલ કરીએ કે ભાઈ આ એક ફિરકો કે જેના બારામાં પૈગંબરે ફરમાવ્યું કે આ એક જન્નતમાં જશે અને બાકીના જહન્નમમાં જશે તો કોણ છે તો કહે છે કે અમે છીએ કોઈ નહીં કહે કે નહીં અમે જહન્નમમાં જઈએ છીએ અમે જન્નતમાં જઈએ છીએ બાકીના બધા જહન્નમમાં જાય છે તો સવાલ જે છે એ એક દાવો કરવું બધાને માટે સહેલું છે પણ એ વાતને સાબિત કરવું એ જુદી વાત છે પૈગંબરે ખુદાની બીજી મશહૂર ઓ મારૂફ હદીસ છે કે જે મુસલમાનોની કિતાબમાં પણ તમને મળશે અને એ પણ જે છે એ તબર રાવીઓ તરફથી આવી છે શું છે કે પૈગંબરે ફરમાયું ઇન્ની તારિકુમ ફીકુમ સકલૈન કિતાબ અલ્લાહી વ ઇત્રતી અહલ બૈતી એ મુસલમાનો સાંભળો મારી વાત અને યાદ રાખજો કે મારી બાદ હું મારી પાછળ તમારા માટે બે મહાન બે ભારી કિંમતી વસ્તુઓ મૂકીને જાઉં છું એક છે કિતાબુલ્લાહ અલ્લાહની કિતાબ કુરાન પાક અને બીજું છે મારી અહેલે બૈત જ્યાં સુધી તમે આ બંને વસ્તુઓને મજબૂતીની સાથે પકડી રાખશો તમે હરગીઝ હરગીઝ ગુમરાહ નહીં થાવ એટલું જ નહીં પણ આ બંને વસ્તુઓ તો એવી છે કે જે એકબીજાથી જુદી નહીં થાય એટલે સુધી કે કયામતના દિવસે આવીને મને મળી ન લે તો પૈગંબરે ખુદા મુસલમાનોની હિદાયત માટે મુસલમાનોની રહનુમાઈને માટે બિલકુલ ખુલ્લા શબ્દોમાં જે છે એ સમજાવી ગયા અને ફરમાવી દીધું કે અને ઓળખાણ કરાવી દીધા પોતાના જબાન થકી પોતાના અમલ થકી કે તેઓની અહેલે બૈત કોણ છે તેઓના અખલાક તેઓના કિરદાર કુરાનની રોશનીમાં અહાદીસે રસૂલની રોશનીમાં જે છે એ મુસલમાનોની સામે દિવસના અજવાળાની જેમ રોશન છે હવે જો મુસલમાનો રસૂલની એ વાતનો સ્વીકાર ન કરે અને તેઓ જે છે એ બીજા કોઈ હાદીને ચૂંટી લે અને બીજા કોઈ હાદીની પાછળ ચાલે તો એની અંદર જે છે એ મુસલમાનોનો વાંક છે રસૂલનું કોઈ વાંક નથી બીજી વાત જે આની અંદર વિચારવાની છે એ છે કે પૈગંબરે ખુદાની વફાત પછી 50 વર્ષની અંદર મુસલમાનોની અંદર આટલે હદ સુધી પલટો આવી કેમ ગયો શું થયું અને કેવી રીતે થયું આ ઇમામ હુસેન ઇસ્લામની જે શહાદત એના પહેલા આપણે થોડાક પાછળ જઈએ કે પૈગંબરની વફાત પછી તરત શું થયું અને ઇમામ હુસેન સુધી શું થયું તો એની અંદર પણ જે છે આપણે કઈક વાતો સમજવાની છે પહેલી વાત તો એ છે કે પૈગંબરની અહીંયા આંખ બંધ થઈ અને મુસલમાનો પૈગંબરના જનાઝામાં શિરકત કરવાના બદલે પૈગંબરની તજહીઝો તકફીનમાં ભાગ લેવાના બદલે તેઓ જે છે એ બીજા કોઈ કામમાં પડી ગયા હઝરત અલી અલ ઇસ્લામ અને મુઠ્ઠીભર લોકો જે છે એ પૈગંબરે ખુદાની તજહીઝો તકફીન ગુસલ કફન અને દફનનો ઇંતજામ કર્યા આ એક હકીકત છે બીજી વાત કે પૈગંબરે ખુદાની જ્યારે વફાત થાય છે પૈગંબરે ખુદા દુનિયાથી ચાલ્યા જાય છે
ત્યારે જે છે આપણે કોઈ એવો દાખલો નથી મળતો કે જ્યાં આપણે કહેવામાં આવ્યું હોય કે ફલાના સાહાબી કે ફલાના માણસે એને બેતના ઘરે જઈ બીબી ફાતિમા અલૈહા સલામને કે મૌલા મુશ્કિલ કુશાને કે જનાબ હસનૈનને દિલાસો દીધા હોય કે તસલી દીધા હોય. હા આવ્યા તો મુસલમાનો, પણ બીબી ફાતિમા અલૈહા સલામને દિલાસો દેવાને માટે નહીં, પુરસો દેવાને માટે નહીં, બલકે તેઓને ઓર વધારે તકલીફ દેવાને માટે અને તેઓને વધારે અઝિયત દેવાને માટે. હાલો કદાચ કેવા વાળાઓ કદાચ કહી શકે છે અને સમજવાળો કદાચ સમજી શકે છે કે નહીં નહીં આ તો બધું નથી હોઈ શકતું, આ જે છે એ બધી વાતો ખોટી છે. પણ સવાલ જે છે એક વિચારવાનો છે એ છે કે પૈગંબરે ખુદાની વફાત બાદ મેક્સિમમ વધારે બીબી ફાતિમા સલામુલ્લાહ આ દુનિયાની અંદર ફક્ત 6 મહિના રહ્યા. 6 મહિનાની અંદર પૈગંબરે ખુદાની લાડલી દીકરી, તે દીકરી કે જેને પૈગંબર બહુ ચાહતા હતા, જેનો પૈગંબરે ખુદા એહતરામ કરતા હતા અને જે કંઈ આપણે સાંભળી ચૂક્યા એ પ્રમાણે તેઓ જે છે દુનિયાથી રુખસત કરી જાય છે. હરેક ઔલાદની એ તમન્ના હોય છે, હરેક મરનારની એ તમન્ના હોય છે કે મરવા બાદ તે પોતાના અઝીઝની જેનાથી તેને સૌથી વધારે મોહબ્બત હોય, જેનાથી તેને સૌથી વધારે પ્યાર હોય, તેની બાજુમાં તે દફન થાય. બીબી ફાતિમા અલૈહા સલામ પૈગંબરની દીકરીને જે છે પોતાના બાપાની બાજુમાં દફન થવાનું નસીબ નથી. પૈગંબરની વફાત પછી 2.5 વર્ષ પછી હઝરત અબુબકરની વફાત થાય છે અને હઝરત અબુબકરની વફાત પછી કેટલા વર્ષો પછી 10-12-13 વર્ષ પછી હઝરત ઉમરની વફાત થાય છે અને આ બંને સહાબીઓ જે છે એ તો પૈગંબરની બાજુમાં દફન થઈ શકે, પણ જે પૈગંબરનું ખૂન હતું, પૈગંબરનું ગોશ્ત હતું, એ જે છે એ પૈગંબરની એ પોતાના પિતાજીની બાજુમાં દફન ન થઈ શક્યા. મુસલમાનો અગર તમે સમજી શકતા હો તો ફક્ત આટલી વાત ઉપર તમે વિચાર કરજો કે આ થયું કેમ, કે આ પૈગંબરની આંખ બંધ થવાની સાથે જે છે મુસલમાનો એલ બૈતે રસૂલથી કેવી રીતે ફરી ગયા કે એલ કે બીબી ફાતિમાને જે છે પોતાના બાપની બાજુમાં દફન થવાનું સુધા નસીબ ન થયું. ઇન્શાલ્લાહ આગળ જતા આપણે એના ઉપર કંઈક વધારે ચર્ચા કરશું. માએ આઝાના સિલસિલાથી હવે તો મોટી રાતો પણ આવી રહી છે અને ઇમામે હુસેન અલી ઇસ્લામના જે અનસારો હતા, ઇમામે હુસેન ઇસ્લામના જે અસહાબો હતા, તેઓ એક એક કરીને પોતાની જાન કુરબાન કરી ચૂક્યા છે. હવે ઇમામે હુસેન અલી ઇસ્લામના ખાનદાનનો વારો છે અને ઇમામના ખાનદાનમાંથી એક એક કરીને ઇમામની રજા લઈ અને મેદાનમાં જાય છે અને પોતાની જાન ઇમામના કદમો પર નિસાર કરે છે. આ આઝાદારા ને હુસેન એક એવો વખત આવે છે કે મૌલા હસન મુસ્તબાના ફરઝન જનાબ કાસિમ યતીમ હસન તેઓ પોતાના ચાચા હુસેનની ખિદમતમાં આવે છે, હાથ જોડીને રજા માંગે છે, ચાચા હવે તમે પણ મને રજા દો કે હું પણ મેદાનમાં જાઉં અને મારી જાન તમારા કદમો પર નિસાર કરું. એ ચાચાના દિલ ઉપર શું વીતી હશે. જનાબે કાસિમને કહે છે કે એ મારા દીકરા, હું તને કેવી રીતે રજા દઉં, તું મારા ભાઈની નિશાની છો, હું જ્યારે પણ તને જોઉં છું તો મને જે છે સંતોષ આવે છે કે મારા ભાઈને જોઈ રહ્યો છું. તું તારી ઉંમર જો, તારી ઉંમર ફક્ત 13 વર્ષની છે અને આ ઉંમરની અંદર જે છે હમણાં તારો ટાઈમ છે રમવાનું કૂદવાનું, આ ટાઈમ જે છે એ જિહાદ કરવાનું લડવાનું નથી, આ ટાઈમ જે છે મરવાનું નથી. તેના બે કાસિમ ઇસરાર કરે છે અને ઇમામ જે છે તેને અટકાવતા રહે છે. એક વખત એવું આવે છે કે જનાબે કાસિમ પોતાની માં જનાબે ઉમ્મે ફરવાની પાસે આવે છે અને હાથ જોડીને કહે છે કે માતાજી, હું ક્યારથી ચાચા પાસે મેદાનની રજા માંગી રહ્યો છું, પણ ચાચા જે છે કોઈ કારે મને રજા નથી દેતા, મને અટકાવી રહ્યા છે, તમે મને કહો કે હું શું કરું.
જ્યાં બે ઉમે ફરવાને યાદ આવે છે તેઓ કહે છે કે દીકરા કાસિમ જ્યારે તમારા પિતાજી દુનિયાથી જઈ રહ્યા હતા ત્યારે તેઓ જે છે તમારા હાથમાં એક તાવીઝ બાંધીને ગયા હતા અને કહ્યું હતું કે મારા દીકરા કાસિમ તારા ઉપર જ્યારે પણ એવી મુસીબતનો વખત આવે કે તારી પાસે એનો કાંઈ ઉકેલ ન હોય તો એવા વખતે તો આ તાવીઝ ખોલી અને વાંચે અને એમાં જે કંઈ લખેલું હોય તે પ્રમાણે તો અમલ કરજે જનાબે કાસિમને યાદ આવે છે કે આથી વધીને જે છે બીજો કયો કઠણ વખત હોઈ શકે છે જનાબે કાસિમ જે તાવીઝ ખોલે છે અને એમાં ઇમામ હુસૈનની તરફ કંઈક નોટ લખેલું હતું જનાબે કાસિમ દોડતા દોડતા જાય છે અને પોતાના ચાચા ઇમામ હુસૈન અલી ઇસ્લામના હાથમાં આપે કાગર આપે છે સૌથી પ્રથમ તો ઇમામ હુસૈન પોતાના ભાઈનો વસિયતનામો આંખે લગાડે છે ચૂમે છે અને ત્યાર પછી જે છે એમાં લખેલું છે કે એ ભાઈ હુસૈન જ્યારે તમને આ કાગળ મળશે ત્યારે તમે ઝાલિમોના ઘેરામાં સમાયેલા હશો દુશ્મનો ચારે કોર હશે મારા કાસિમને જે છે એ મારા તરફથી હું તમારા તરફ કુરબાન કરું છું ઇમામ હુસૈન હવે મજબૂર થઈ ગયા કે શું કરું જનાબે કાસિમને રજા તો આપે છે પણ કેવી રીતે કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ પોતાના ભત્રીજાને તૈયાર કરે છે અમામો પહેરાવે છે અને ઇમામ હુસૈન જીવતો જીવ પોતાના દીકરાને કફન પણ પહેરાવી લે છે અને આ ઘોડા પર સવાર કરે છે અને કહે છે કે મારા દીકરા બિસ્મિલ્લાહ તમે જાઓ મેદાનની તરફ જનાબે કાસિમ જાય છે શેરે ખુદાના તેઓ પણ જે છે એ પુત્રા હતા અલી મુર્તઝાના બની હાશમનું ખૂન હતું તેઓ જાય છે અને ઘણી જ બહાદુરીની સાથે તેઓ જિહાદ કરે છે કેટલા લોકોને જહન્નમમાં મોકલાવી દે છે એક એવો સમય આવે છે કે અઝરક શામી નામનો એક ઘણો જ મોટો પહેલવાન હોય છે એને સમાચાર મળે છે એને કહેવામાં આવે છે કે આ કાસિમ જે છે એ કેટલા લોકોને મોટા મોટા બહાદુરોને કતલ કરી નાખ્યો છે આપણે શું કરશું હવે કેમ કરવું છે આવ અને તું જે છે કાસિમનો મુકાબલો કર તો અઝરક શામી એ કહે છે કે હું તો બહુ બહાદુર છું આ જે છે મારા માટે કાસિમનો મુકાબલો કરું આ બચ્ચાનો મુકાબલો કરું એ જે છે એ મારી બેસ્તી છે હું એમ કરું છું કે મારા દીકરાને મોકલું છું કે તે જઈને કાસિમનું કામ પૂરું કરશે આ આઝાદારો હઝરત મલઉન જે છે એના એક ફરઝંદને મોકલે છે તો નાબે કાસિમ તેની સાથે લડી અને તેને જહન્નમમાં મોકલાવી દે છે ત્યાર પછી હઝરતનો બીજો દીકરો આવે છે અને કાસિમ તેની સાથે પણ લડી અને તેને જહન્નમમાં મોકલાવી દે છે એક એક કરતા ચારે મરી જાય છે હઝરતને ઘણો જ ગુસ્સો આવે છે કે મારા ચારે દીકરાઓને જે છે આ કાસિમ મારી નાખ્યો છે તે આવે છે અને કાસિમની સાથે લડવાની કોશિશ કરે છે અને લડે છે ઇમામ હુસૈન અલી ઇસ્લામ જોઈ રહ્યા છે એક વખત તેઓ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે યા અલ્લાહ મારા કાસિમની સામે જે છે એક ઘણો જ બહાદુર ઝાલિમ છે તું મારા કાસિમની મદદ કર ઇમામની દુઆ હજી કબૂલ નથી થઈ કે આ હઝરત મલઉન પણ જે છે એ વાસિમ માર થાય છે આ આઝાદારાને હુસૈન એક કાસિમ કેટલી વાર સુધી લડે એક બચ્ચો છે અને ત્રણ દિવસની ભૂખ અને પ્યાસ એક એવો સમય આવે છે કે જ્યારે કાસિમ જખમી થઈ જાય છે ઘોડા ઉપરથી નીચે આવે છે અને આવાજ દે છે કે એ ચાચા મારી ખબર લ્યો મૌલા હુસૈન દોડતા જાય છે કાસિમની મદદ માટે પણ આમની અંદર તફરા તફરી થાય છે અને એની અંદર કાસિમની લાશ જે છે એ ઘોડાના પગ નીચે પામાલ થઈ જાય છે મામે હુસૈન કાસિમની લાશને લઈ અને ખૈમામાં આવે છે ઉમ્મે ફરવા જોઈ છે વા કાસિમા વા શહીદા અલા લાનતુલ્લાહી અલા કૌમિ ઝાલિમીન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન